સુરતમાં ફરી એક વખત ગેંગ વોરનું ગંભીર પરિણામ સામે આવ્યું છે. બુટલેગર અને ગેમલરો વચ્ચે થયેલા ગેંગ વોરમાં માથાભારે રોનીના બંને હાથના કાંડા કાપી નાખવામાં આવ્યા છે. સુરતના માથાભારે છાપ ધરાવતા અન્નુના ભાઈ રોની ઉપર તલવાર વડે ચીમલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં રોનીના બંને હાથના કાંડા કાપી નાખાયા હતા. સલાબતપુરા પોલીસે આ અંગે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી પિતા પુત્રની ધરપકડ કરી છે. સુરતમાં માન દરવાજા ખાતે ગેંગ વોર સામે આવ્યો છે. બુટલેગર અને ગેમલરો વચ્ચે ગેંગમાં તલવાર વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં માન દરવાજાના ખટોદરા કોલોની ખાતે આવેલી ગાંધીનગર વસાહતમાં રહેતા બંટી સતીશ પટેલના બનેવી અને માથાભારે છાપ ધરાવતા અત્રુના નાના ભાઈ રોની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રોની ઉપર માન દરવાજા રેલ રાહત કોલોની પાસે કાંજી ઉર્ફે કાનો મેઘજી ગિલાતર અને તેના બે દીકરા રોહિત ઉર્ફે રાહુલ અને રાહુલ ઉર્ફે વડાપાઉં દ્વારા તલવાર ઝીકવામાં આવી હતી. માન દરવાજા ખાતે ગેમલરની છાપ ધરાવતા બાપ દીકરો હુમલો કરી ભાગી છૂટ્યા હતા. આ જીવલેણ હુમલાના અત્રોના નાના ભાઈ રોનીના બંને કાંડા કાપી નાખ્યા હતા. તલવાર વડે જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા બાદ લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડેલા રોનીની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતાં સલાબતપુરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઘટના અંગે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.